દિવાળી ના પર્વ માં લોકો પોત પોતાની રીતે અલગ અલગ ઉજવણી કરતા હોય છે પરંતુ વાત વિસાવદર ની તો એક અનોખી રીતે દિવાળી ના પર્વ ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ઘણી ખણી તૈયારીઓ થઈ ચુકી છે ઉજવણી પણ શરૂ થઈ ચુકી છે પરંતુ કઈ રીતે વિશેષ ઉજવણી કહેવાની છે આવું જોઈએ દેશમાં કેટલાક તકવાદી અને ભાગલાવાડી લોકો અને સંગઠનો દ્વારા હિન્દુ મુસ્લિમ સહિત અન્ય સમાજની એકતાને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે હિન્દુ અને મુસ્લિમની એકતાને કાયમ રાખવા સાથે રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવાના શુભ આશય વિસાવદર તાલુકામાં હિન્દુ મુસ્લિમ એકતાનું સૌથી મોટું ઉદાહરણ પૂરું પાડતા કાર્યને જેટલું બિરદાવે તેટલું ઓછું છે વિસાવદરના દાઉદી વોરા સમાજ બીએપીએસ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા સમભાવ મિત્ર મંડળ માનવ સેવા સમિતિ ટ્રસ્ટ એકતા ગ્રુપ તેમજ વિસાવદરના તમામ હિન્દુ મુસ્લિમ સંગઠનો સાથે મળીને આ સેવાકીય કાર્ય કરી રહ્યા છે છેલ્લા પચીસ વર્ષથી જુદી જુદી રીતે જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી બનીને કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર હર હંમેશા મદદરૂપ બની રહ્યા છે દિવાળીના પાવન પર્વને લઈને આ સંસ્થા દ્વારા આજે જરૂરિયાતમંદ લોકોને રાશન આપવામાં આવ્યું તેલથી લઈને દાળ સુધીની તમામ ખાદ્ય સામગ્રી આપવામાં આવી આ રાશન મેળવનારાઓ પણ આ સેવાના સારથીઓને આશીર્વાદ આપ્યા હતા અને ભાવ ભાવવિભોર બન્યા હતા કહેવાય છે ને કે પેટ વચ્ચે ગુમડું એના ઓજત અંગ ભીમદા કહે ભરી લઈએ પછી મોજું કરે મન એક તરફ ફટાકડા ફોડીને કરોડો રૂપિયાના ધમાડા કરનારની તેના માટે બીજાને ઉપયોગી બનવો આનાથી મોટું ઉદાહરણ તો બીજું શું હોઈ શકે જે અમારા ધનગુરુ ત્રેપન સૈયદના દાઉદી બોરા સમાજ અને વિસાવદરની તમામ સમાજ જે સંસ્થાઓ છે સમાજની સંસ્થાઓ સગલા મિલીને આજે અમે એ કીટ આપી છે ગરીબો માટે કીટ વ્યવસ્થા કીધી હતી રેલી નીકાળી હતી વિશ્વ આનંદન દિનના નિમિત્તે રેલી નીકાળી હતી અને એનામાં કીટ વિતરણ કીધી છે બે દિન તક અમે બે કાઉન્ટર લગાયા હતા બહારમાં લાથી અને દાઉટીપોરા જમા જેમાં જે સગલી અનાજ જમે થયું જે સગલાંએ આપવું એ જમા કરીને કીટ બનાવીને આજે અમે સગલાંએ આપી રહ્યા છીએ કીટનું વિતરણ કરવામાં આવ્યું એમાં હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી અને બધી સંસ્થાઓ જોડાણી અને બીએપી સંસ્થા જે એકતા ગ્રુપ છે ઘણી બધી સંસ્થાઓ 24 સંસ્થાઓ જોડાણી અને હિન્દુ મુસ્લિમ એક થઈ દિવાળીના પર્વ ઉપર કીટ આપવા માં આવી વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ જીટીવી ન્યૂઝ જૂનાગઢ